अमरेली में बीजा दिवस वरसाद यथावत रह्यो छे। अमरेली जिला ना वरसाद खेडूतो माटे आफत बनी ने आव्यो होय तेवा दृश्य जोवा मळ्या हता। अमरेली ना ग्राम्य विस्तारों में वरसाद खाबक्यो छे। बगसरा शहर में भारे पवन साथ वरसाद शुरू थई जवा पाम्यो छे ने खेडूतोना पाक ने नुकसान नी भीति सेवाई रही छे। महत्वनुं कही शकाय हवे જ્યારે વરસાદ વિરામ લઈ રહ્યો હોય અને વિરામ લીધા હોવાને બાદ જે વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને જે પાકી ગયેલો પાક છે તેને ચોક્કસથી નુકસાનની ભીતિ જે છે તે ખેડૂતોમાં સેવાઈ રહી છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ હતી તેને લઈને અમરેલીમાં હાલ જે વરસાદ ખાબક્યો છે જેને લઈને આ પડી રહેલો વરસાદ જે ખેડૂતો છે તેના માટે આફત બની રહ્યો છે। ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં આ વરસાદની માઠી અસર થવા પામશે જેને લઈને ખેડૂતો આ વરસાદથી ખુશ ન હોય તેવું સામે આવી રહ્યું છે અને બગસરા શહેરમાં ભારે પવન સાથે હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમરેલી જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો હોય તેમ સમગ્ર અમરેલીને ધમરોળી રહ્યો છે અને સતત બીજા દિવસે વરસાદ આવતાની સાથે જ જે નગરજનો છે તે નાખુશ જોવા મળી રહ્યા છે। આ વરસાદ ચોક્કસથી તેઓના પાકને નુકસાન પહોંચાડશે। ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ત્યારે અશોક મનવાર જી। અશોક, હાલ આપ જે અમરેલીમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે, શું છે ત્યાંનો હાલનો માહોલ? ચોક્કસ કહી શકાય છે કે હાલ જે હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને બગસરા તાલુકાના સાપર, સુડાવર, લુંકિયા, કાગદડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેડૂતો દ્વારા હાલ જે કપાસ, મગફળી, તલ, બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું છે, તેવા સમયે જ હાલ કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક તૈયાર થઈ ગયો અને અત્યારે લેવાની સિઝન છે તેવા સમયે ફરી વરસાદી માહોલથી ખેડૂતોમાં ક્યાંક ને એક ચિંતાનો માહોલ જોવા મળ્યો રહ્યો છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે જે જી હાલ અમરેલીમાં જે ખેડૂતો છે તે આપે જે પ્રમાણે કીધું કે ખેડૂતોના પાકને ચોક્કસથી નુકસાન થશે, ત્યારે ખેડૂતોને શું આ જે વરસાદ છે તે અવિરત પડતો રહેશે તો તેમનું જે સમગ્ર પાક છે તેને કયા પ્રકારે નુકસાન પહોંચશે? ચોક્કસ કહી શકાય છે કે હાલ જે ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન જે કપાસ છે, મગફળી છે, સોયાબીન છે સહિતના પાકનું વાવેતર કર્યું હતું ત્યારે હાલ વરસાદને કારણે ખેડૂતો જે પાક તૈયાર થઈ ગયો છે તે અત્યારે લણવાની સ્થિતિ હોય અને લણવાની કામગીરી શરૂ હોય ત્યારે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જે છે આ પાક છે તેમને નુકસાનકારક વરસાદ છે સાબિત થઈ શકે છે તેવું પણ હાલ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી ચોક્કસથી આપે સમગ્ર માહિતી આપી એ બદલ આપનો આભાર। ત્યારે હાલ આજે વરસાદી માહોલ અમરેલીમાં જામ્યો છે, જેમાં અમરેલીના વિવિધ વિસ્તારોમાં, વિવિધ ગામોમાં વરસાદી માહોલની સાથે જ ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। ખેડૂતના પાકને જે અંતિમ તબક્કા ઉપર પાક આવી ચૂક્યો હોય તે પાકને ચોક્કસથી આ વરસાદથી નુકસાન પહોંચશે, જેથી ખેડૂતો માટે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય અને સાથે સાથે ખેડૂતોના માથે આબ ફાટી પડ્યું હોય તેવો હાલનો જે માહોલ છે તે જણાઈ આવ્યો છે। કારણ કે સતત બે દિવસથી પડી રહેલો આ વરસાદને કારણે પાકી ગયેલો જે પાક છે તેને રાખવાની વ્યવસ્થા સાથે સાથે તેમને સાચવવાની વ્યવસ્થા કઈ રીતે કરવી તે એક મોટો પ્રશ્ન બની રહેતો હોય છે। ત્યારે હાલ અમરેલીમાં પડી રહેલા સતત બીજા દિવસે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે।